અરે મસ્કા કઈ ખાવી? લે બે એક જ છે, ગમે લઈને આલે ને. ગગા શેઠ નું નામ લઈને ખાવા મળ. અરે અરે, હવે આમાં ગગા શેઠ ક્યાં આવ્યા? એ મસ્કા, હવે એ વાત તો જવા દે. કેમ પૂછ્યું? ગગા શેઠ ની શેરી માં એવી રાયડ છે ને કે હું કરું ઈ શેરી માં રહેવું ને એ બહુ વહમું છે. મારું હાલતું હોય ને તો બીજી શેરી માં જઈ જાવ રેવા. પણ એટલું બધું તો ન થઈ ગયું પણ. અરે વાત જ જાવ દે. પણ શું? પણ હું પણ હું શેરી માં કચરો પડ્યો હોય ને તોય મારી આગળ લેવડાવે કે લઈ લે લઈ લે. એ પત્રી, ઈ તો ઉલટા નું હારું નહીં, શેરી સાફ થઈ જાય. હા ઈ તો બરોબર, પણ છે ને રાતે મોડો આવ્યો ને તોય આપણે ટોકે. કેમ મોડો આવ્યો? 8 વાગે પેલા વિયાવાનું, જાણે શેરી એની હોય એમ કરે આપણને. હવે પત્રી, ઈ વાત તારી હા વાશી. મને 2 દિવસ પહેલા આપણે તારા ઘરે ફિલ્મ ન જોતા 12 વાગ્યા સુધી. હા, તે ફિલ્મ પૂરી થયું પછી હું મારા ઘરે જતો હતો. તમારે તમારી શેરીમાં આલુ પડે તે ગગા સાથે મને ટોક્યો. હું ઈ કે કેમ એટલો વગ્યો ઉધી રખડે છો એમ? ઈ કે ઘરે વ્યો જા, નકર આ શેરીમાં નહીં હાલવાનું એમ. ઈ કે 8 વાગ્યા પછી મેં કે મારી શેરીમાં તું ન બતાતો એમ. પછી તો હું પછી મારા ઘરે આવ્યા ઈ વર્તા દિવસે તે મારા બાપાને કહી દીધું કે તમારો છોકરો 12 વાગ્યા સુધી રખડે એમ. તો પછી મારા બાપાએ મને માર્યો. હા હો મસ્કા, ગગા શેઠ ની બહુ રાઈટ છે. હવે એવું કાંક કહે ને કે આપણે 3 એના નામ સાંભળીને બી જ જાય. હવે એવું કાંક કરવું પડશે. હવે કંટાળી ગયા. તો હું પણ જાણે એના બાપની શેરી હોય ને જેમ કરે, એના બાપા જાણે લખીને ગયા હોય એને જેમ કરે. તો હું કરું? હવે બીજી શેરીમાંથી હાલું તો કૂતરા વાહે પડે. ઈ શેરીમાં હાલવું પડે આપણે. આપણે છે ને ગોઝુભાઈ કેવું પડે, ઈ તે એને પોગી રે. હા હો, ઈ કે ડેરીએ બેઠા છે આને ન્યા જાવી. હા હાય હાય. યે ગોકુળિયા ગોકુળિયા, ઓ બાપા ઓ બાપા ગોકુળિયા. હું છે પા કાકા છે. મને પગ બહુ દુખે, લઈને પગ કસે ને કદી. હા લાવો પગ કસરો. હા તમારી સેવા કરું, મારો બાપા ઘરે આવીને ખાઈ લેશે. બીજું મારી નાખીશ મને. તમારે પગ કેમ કસરવો? અરુરુ પગ કસે. એક કામ કરું કાકા છે, એવું લાગે ને તો ગરમ પાણી રાખું અને ધીમે ધીમે છે ને અડાડું તો છે ને પાટો ચાચ્યા તમ દુખાવો ઓછો થઈ જાય ગરમ પાણીમાં. હા તું જલ્દી રા, ગરમ પાણી કરતા હું. હા હા ઓ બાપા, એલા જલ્દી આવજે. અરે હળગી હો પણ. આ કા કજુ ભાઈ? કા એ ગજુભાઈ, હવે તો બપોર થાય હજી તમને ટાઈટ હોય? લે તમને ટાઈટ વાતી લાગે એટલે તાપ્પા આવ્યા. ના ના આવે તો. એ ગજુભાઈ, હવે એ વાત જ જાવ દી. હવે હું છું હું તો. હવે ગજુભાઈ, હવે ગગા શેઠ નું કાંઈક કરો તો સારી વાત છે. હો હવે આપણે શું છે? હવે ગગા શેઠ જાણે આપણે શું. એ ગજુભાઈ, હવે એની બહુ રાઈડ છે હવે શેરીમાં. એમ પૂછો? હું છું હું. હો નું છું હું પૂછો? હું નો છું. અરે ગજુભાઈ, રાતે જાવ ને તોય ટોક્યા ટોક કરે, બાપા આગળ માર ખવડાવે, શેરીમાં જેટલો કચરો પડ્યો ને એ બધો વીડાવે. ગજુભાઈ, 8 વાગ્યા પછી છે ને એની શેરીમાં નહીં હાલવાનું એમ કે તો. શેરી એના બાપાની છે તો ગજુભાઈ એમ કરે ને બાપાને એમ કરે. ગગા શેઠ ની શકલી છે ને ફૂલે કે સડી છે હમણાં બહુ. એ ના ના આવે એવું નથી ભત્રી મસ્કા. ઈ છે ને હેપતદાર છે, હોશિયાર છે, સમજો તું. એની પાસે પૈસા રાખે નહી આમ લોભ્યો માણે. હા પૈસા વાળો ખીરી પણ વાપરે નહી, એટલે એને હું બી ખબર કે શેરીમાં સોર ન ગડી જાય એટલે કોઈને ગડવા ન દે. હા પણ ગડવાનો બી વાત સાચી ગજુભાઈ, પણ શેરીને તો આવા દેવું જોવે ને. હા તું સમજો નહી, સોર નો આવે કે નહીં એટલે એ બધું આવું અગાઉથી પ્લાનિંગ કરે, સમજો તું. હા એ વાત સાચી, પણ હવે એનું કાંઈક કરો હો ભાઈ, હવે કંટાળી ગયા. એ તો મને વાત તો મળી હતી કે બધા છોકરાઓને આમ નો હરખા હાલે તો એને બાપાને કેર માર ખવરાવે ને એવું બધું કરે તો. હા ગજુભાઈ, રાતે છે ને એના ઘરની માં મોટો જબર વાંગડો મૂકી દે, ત્યાંથી હાલવાનું નહીં. હે તો ઓન આતે કાંઈ વાંધો નહીં, એના પગ ભાંગેલા છે આપણે ખબર એ કાટતાવી સાય પીતાવી અને હંભળાવી દેહુ. હા હો ગજુભાઈ, હાલો હાલો જાય હાલો તો. હા એ પણ ઈ હું કરો? એલા અમાર રીંગણા નાખેલા છે, રીંગણા શેકું છું તો. હું મેં કહ્યું અત્યારે તાપણી કરે આમ તો હાલો આવશું ત્યાં શેકાઈ જાય ને. ઓય બાપા, એ ગોકુળિયા, એ કાકા શેઠ આવી ગયો. જલ્દી લેને ગરમ પાણી લાવો ને,
કઈ રીતના ગગા શેઠ પગ ભાંગી ગયો? હા ગજુભાઈ, એમાં એવું છે કે નહીં, ગગા શેઠ 5 રૂપિયાના પતંગ અંબા હતું વંડી પર ચડ્યા તે નથી પડ્યા. એ ગગા શેઠ, મને કીધું હોત ને તો હું 10 પતંગ આપે, એક પતંગ હાટું થી લ્યો બોલો. ભાંગ્યો, હું એક છોકરાને પતંગ આમ દેતો હતો, સેવા કરતો હતો. હા હવે પગ ભાંગ્યો એટલે બાના બતાવે, પતંગ માંથી નહીં જા. તો હું હવે કઈક ખબર કાઢવા આવ્યો, કઈક ચા પાણી લેતા આવો. બોકડ્યા જા, છોકરા આવ્યા જા, પાણી પત્તા જા. હા હા પાણી પાઈ દો. ગોકુળભાઈ, ખબર કાઢવા આવ્યા તમારા ઘરે, એને તો કાક ચા પાણી પાવ. ખાલી પાણી પી. એ ગોકુળભાઈ, ચા માંથી ગયા હાવ લોભ્યા. ભીંડી થવો કામ કરો સાહેબ, તમને આ શેરી માં છોકરા ડારો દેતા હોય ઈ હું સા પાય કહો, હું પત્રી ને કહું તમને છે ને ત્રણ રકાઈ બી સા અહીંયા આપી જાય. હું છું કુકુડિયા ગગા શેઠ ને. આ ગગા શેઠ કાલ વંડી પલ્લી પડી ગયા કે ને હાજી મારું ટિફિન દેવા નો આવ્યા, તું ખાય કે આયા આવ્યો પાછો. ખાવા દે ને, મારો આપા છે. હવે નથી દૂધ બગાડવું. આમ જવો બાપા, એવું લાગે ને તો દૂધ થોડું ગરમ કરી નાખજો બરોબર, અને છે ને મોરસ થોડીક નાખીને ગળ્યું ગળ્યું ખાવ. તમતા લાવ, હું કહું ને કામ કરો ને, હું તમને તેડી દરવાજા ને બહાર બેહારી દો બરોબર, એટલે ત્યાંથી ત્યાંથી પાછા વળાવી દેવાના જે ખબર કાઢવા. હા એટલે આપડે સાપાણી નો ખરચ નહીં તમારે. હાલો ઉભા થાવ, હાલો પત્રી મસ્કા એક દી એવો ઝટકો લાગશે ને, આ ગગા શેઠ હાવ લુખા થઈ જાય. જેટલા પૈસા છે ને કોક સોરી ને વહી જવાનું છે, પછી દાસું ફાટ્યું રહે. એ કીધી તો હું તીખો નીકળો, જોવો જલ્દી. ગોકુળિયા ખોટો અહીંયા આવશે ને તો સા માગશે. હું ઓઢી જાઉં અને તું છે સા બનાવી આપડે બે હાટું જા. હા આપણે બે તો પીવી કા. હા હા હું સા બનાવીને આવું, તમે માથે ઉઠીને બેસી જાવ જલ્દી. બોલો ગોકુળિયા, કા મારી હમુઈ નો જોઈને ગયો ખાય કા? કો તો ખરી. એ ભિખારી ભાઈ, તમે અહીંયા ક્યાં બેઠા? લોહીપ્યો છે લોહીપ્યો. આ ઈ એક રૂપિયો નહીં આપે તમને, કા ઘર ફેરવો ઘર. ઓ હું ગગા શેઠ છું નારાયણ દાદા. એ ગગા શેઠ, મને નહોતી ખબર તમે અહીંયા પર તડકે હું લેવા આવ્યા. આ ગોકળું શું અહીંયા બે હારવા લાવ્યો મને? હે તો તમે બે મેસે ને ખાઈ લીધું, હું વાડીએ જાઉં છું હવે. હા હા હા
હા બા એમ બેસો તેમ તમ તારા પછી તીખા બાબા વૈતા નથી અમને જો વાતું કરે ઓઠી લાવવા દે બોલો ભિખારી ની ઘર ની બાજુમાં ભિખારી બેઠો ઈ પાછો ડેલે ઓ ભાઈ અંદર બેઠો ને ઈ ભિખારી છે કાઈ નહીં આપે તો ક્યાં અહીંયા બેઠો એ દસ ઉઠાવો જ દે ને મારી પાસે પૈસા છે એમ જોજો ભિખારી તો તમે તાઈને સવો છે એકલા બધા પૈસા જોવો છે એકલા બધા પૈસા તો પણ કે છે છે પૈસા નો બે હે અહીંયા કો ખોટા તમને દઈશું કે રૂપિયો 2 રૂપિયા તપેલી માં નાખતું જા હે ભિખારી તો તમે સવો હું ભિખારી કેમ ઢોયડા આવ્યા અહીં નો બે હે એક ઓકુરિયા ધોન એક ઓકુરિયા ધોન હું થઈ ગયો કે છે હવે હું આવ્યો પૈસા લઈને તો ઓલા વૈયા જા હે